બજાર માં આટો મારતો આવું નકરા બદલ માં જ આટા માર્યા છે કા બેહો આય બેહો ને હવે બોલ ને પણ અત્યાર માં હું હવાર હવાર માં કેમ આયેલા છો કઈ કામ છે નહીં તો બજાર માં કલાક બેઠો હું તો ખાવાનો ટાઈમ થઈ જાય એમ કહું જો કામ કરવું ને એને કોઈ દી કામ ખૂટતું નથી નથી કરવું ને એની માટે કઈ કામ જ નથી કામ હોય તો નત કરતા અમે ઓલો રેતી ઠગલો છે ને બે મજૂર ગોતીને સરવી નાખો ને તો ઉપર દિવાલ સણી નાખી દિવાલ અત્યારે ચોમા આમ નત સણવી ને મજૂર ગોતીનું કર નાખી બધું મજૂર નહીં ચડે ને તો હું ચડાવી દઈશ એમને રેતી બધી તણાઈ દે તું ન તણાઈ જાતી ધ્યાન રાખજે હું તણાઈ ના આવ્યા તો આવી હવે ક્યાં જાય તું તણાઈ જાય તો મારું કોણ હા બસ હા હા એ બધી કેવાની વાતો છે એમ થતો તણાવાનું નામ લીધું તરત મગિયા આવ્યા ને પાછા ઉપર ચડો એમ કે છે કે મારું કોણ પણ આવી બીજી ફૂલ ફટાકડો બાયડી નહીં મળે મને એ સાના મુના બે હો ને હવે કઈ ઢાથી ખીજાવ નહીં તો વાત કહું તને ખીજાય ને મારે ક્યાં જાવ તમારું થોડું નક્કી મંડો વળતા કરવા હવાર હવાર માં મારો તો દી બગડે ને પણ બોલ ને આવો નું કઈક કરો તો હારું હવે શું કરવાનું નો ટાણે ઉઠે નહીં એકે કામમાં થગોઈશ ક્યાં એને કામમાં ક્યાંય દાંડીઓ હલે નહીં આમ જોવો હજી હોલ ઠાઈને હૂતી હશે જ મારે શું કરવું કેટલીક બળતરા કરવી એ કઈ આજ નવી નવાઈ ની આજ જ નથી આવી ઘણો ટાઈમ થઈ ગયો તો હવે પછી એને સમજવાનું હોય હશે મગને માથા પર હાલ મારે મોડું થાય થઈ જાય બધું આય ક્યાં ભાગવું છે પણ આને ના ના ભાઈ આવ જાવ ન્યા તો ડાબલા ડાયટાસ કાઢી આવો બકો ટાણે ગુડાજો પાછા ખાવા આવી જાય છે ભાઈ રોટલા ઠરી જાય છે ને ઠારી વાટકા ડાટા થઈ જાય છે હવે આને ઉઠાડો એ વાવ વાવ એ કૃષ્ણા અમને તો દેખે કોઈ ગોસે ખબર છે તો પછી કઈક ઉઠીને બારું નિહરાય તૈયાર થતી હતી આટલું બધું તૈયાર થવાનું હોય રોજ તૈયાર થઈને જવું ક્યાં ને ઘર માં હું હોય માથું બાંધ્યું અને લુગડા પહેરણ કામે લાગી ગયા એવું થોડું હોય કે ઘર માં તૈયાર ન થવાય ઘર માં તૈયાર થવાય અરે માર દેર જોવા વાળો તો છે એને તો ખબર છે તું તૈયાર થતી કેવી લાગે છે ને ન તૈયાર થઈ હોય તઈ કેવી લાગે છે એમાં પછી તારે હવે કોને દેખાડવું છે તૈયાર થવા જેવડા હોય તો થાય અને આ હું પહેરું છે દીકરી નથી બટા બાપની ઘરે દીકરી ગમે એમ રે પણ હારે દાય ને એટલે દીકરીને સમજવું પડે હું દીકરી હતી પેલા પછી આ ઘરની વહુ થઈ પણ આજ જો મારા બાપે સંસ્કાર મને દીધા છે ને એ રીતે હું આ ગામડામાં આવીને પછી આ ઘરના સંસ્કાર અપનાવ્યા ને તે દુની આ ગામમાં જો મારું માન કેટલું છે આમ એમ રહેવો ને તો ઘરને આખે ફજે ત્યાં ચડાવશો અમુક આપણા ગામની અમુક દીકરીઓ આવા કપડા ગામમાં નથી પહેરતી કારણ કે આપણે ગામમાં રહે અમુક દીકરી એટલું સમજે છે અને તું આ ઘરની વહુ થઈ ન થમતી આવા કપડા ને પહેરવાના કાલથી સાડી પહેરવી દો ડ્રેસ પહેરીશ તો અહીં આલે ડ્રેસ એ નહીં સાડી પહેરવાની છે ટોર્ચર કરે પણ બીજું કઈ નહીં ઘોઈ રોલ કાલથી સાડી પહેરજે પણ જો એક જ શરતે સાડી પહેરીશ કઈ શરત વરી માથે નહીં ઓઢું પણ તમે વરી કાલ સાડી પહેરીને આવો તો કે માથે ઓઢે માથે ન ઓઢતી નકરે હવે તું કઈ માથે ઓઢીશ તો નહીં ઉફાણો આવશે એટલે બધાને ખબર પડી જાય ગમે નાતનું ખાવા જડે ઘરનું ખાવા જડે અમુક અમુક ને ઘરનું જ નહીં ટાણે બહાર નું ન જડતું ઘરનું તો જડે ભાઈ સારી સવો
કી ગઈ એકલા પડે પાણીમાં મઘેરું પડ્યું હોય એમ ખાટલામાં પડી રહે પણ એમ ન થતો કે ડોહા ગોરામાં પાણી થઈ રહ્યું પાણી ભર લે હવારમાં ઉઠી પોતમ બડબડ ચાલુ કરી દીધું હવારના પોરમાં બડબડ તો કરે ને એટલે ન ખબર પડતી ગોરામાં પાણી નાખી દે ઉઠી એમ નહીં તમે વેલા ઉઠો હો તમે ભરી ગયો હે મે થઈ હું ગયો એટલે મારી એકલો જ વેલો ઉઠવાનું લખી દીધું તારે નથી ઉઠાતો અરે તમારે મને રોજ આવી રીતના કઈ કઈ બોઈલે જ રાખવાનું હે તો નથી હમતી તો બોલવું પડે છે સમજી જાય ને મન્યા કામ કરવા તમે કીધું એટલું તો કરી નઈ ગયું પછી વિચાર કરાઈને એના હમુ જોઈને તું માથા કોઈ કરે જરાક મારા હમુ તો વિચાર કરો એ તમારા હમુ જોઈ જોઈને ગાભા તો વીતા હે હવે કેટલું જોઉં તમારી હમુ પર થોડુંક સહન કર લેવાય એના હમુ નો જવાય ધણી હમુ જોઈને લાય
મે કોઈ થી કાય એક શબ્દ કીધો એ આપુર બધું નેઠ થઈ જાય ભાઈ આવશે ને ઘરે અને આપુર ભાઈ કે ભાગે અમે બોલો ને ઈ માંધો ન આવે પણ આ બોલી જાય ને મન નત પોહાતું પણ બોલવા દેવા એટલે ઘર માં લઈ ભાઈ ને સમજાવ ચાલો કર કેમ રોય પણ બોલ તો ખબર પડે મને કઈક માં કેવી ડાઈ થી મે રામી તળા કાલી તો એક વેણ કહું ને તો હમાર સાર વેણ કેસ જરાય કઈ આમે નથી કામ નું તો કઈ સિંધાતું નથી તમારે એકલી ને કે ના કરવાનું ભગલો ના તો બોલતો કઈ કેમી સારો હું બોલે તેને બે શબ્દ કીધા તો એની હામી થઈ ગઈ તને ના ધણી હામી નો જોયો મારો તળી છે એના આમે તળા કા બેડી લેવા મે કેટલું કેટલું અટળ હુંદી કર્યું પણ મારે તો સેલે કઈ કિંમત તટલો થઈ તે કઈ હું ક્યાંય નહીં જાય અને હું જોઉં છું તું કેટલું ઘરમાં કરે છે અને ભગલાને દીકરાની જેમ તે હાચવે છે ને એનો ફળ તને મળશે અને એને આ ઢબ પડતા વાર લાગે એકાદું બાલ બચ્ચું થાય એટલે સુધરી જાય અને એને ઢબ તારે જ પાડવાની છે સાચી વાત છે તમારી બિચારી શેર ની છોકરી ને ગામડા ની ઢબ પડતા વાર લાગે અને હું તાત્કાલિક બધું શીખવાડવા માંગતી હતી પણ હવે તમે કીધું એમ મારે નિરાયત રાખવાની છે અને હવે એને આ ઘર ની ઢબ હું જ પાડીશ હેલો મિત્રો જૈનાજી હું છું કૃષ્ણા ભાઈ સુરતા કિશોરિયા ના મારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તમારી વન વિડિયો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ભાવેશ ભગડી જો અમારો વિડિયો તમને ગમતો હોય તો અમારો વિડિયો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મારો વારો છો હેલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી તમારી સમક્ષ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છી આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો શેર કરો વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો મારું નામ છે રાજેન્દ્ર પંચાલ અને આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો